ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા આધુનિક લેબની મશીનરી કે હોસ્પિટલને અર્પણ કરાઈ. આજે કહેતા આનંદ થાય. વર્ષો સુધી જે કચ્છને પ્રશ્ન હતો કે કેન્સર માટે, બોડી ચેકઅપ માટે, એ પ્રશ્ન આજે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા કે હોસ્પિટલ જે નવી બને છે એની અંદર ભુજ મંદિરના મહંત સ્વામી, ઉપમાન સ્વામી, દાદાજી ભગત, પ્રેમપ્રકાશ સ્વામી સહિત તમામ ટ્રસ્ટી મંડળે સાથે નિર્ણય કર્યો કે નાના ખરેખર કચ્છ માટે આટલી મોટી હોસ્પિટલ બનતી હોય એનામાં આ મશીનરી જરૂર હોય તો ભુજ મંદિર તરફથી 5 કરોડ રૂપિયાનું માતદર દાન આપી અને આ હોસ્પિટલને આપ્યું છે. તો આ લોકો વધુ ને વધુ હોસ્પિટલ લોકો લાભ લે એવી વડીલ સંતો નરનાડ્યોને ચરણ પ્રાર્થના કરે છે. અને જે હોસ્પિટલ જે અત્યારે જે નવી ચાલુ હતી એની અંદર પણ ખૂબ લોકો લાભ લે છે, વિશેષ લાભ લે એવું માનસા નરનાડ્યો ચરણમાં પ્રાર્થના હતું. સૌ ભક્તો અમારા ભાવથી ઘણા જય સ્વામિનારાયણ. શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન આપણે સૌ જાણીએ કે 2022 મધ્ય થયું, તો ત્યારથી આ હોસ્પિટલ આપણી કાર્યરત છે. કિડની, કાર્ડિયા, કેન્સર અને ટ્રોમા સેન્ટરના વિભાગો અહીંયા ચાલી રહ્યા છે. જ્યારે આપણે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે આપણે ખૂબ ટૂંકા સમયમાં જ કોરોના કાળ વચ્ચે આ હોસ્પિટલનું નિર્માણ થયું અને મશીનરી વગેરેનો ઓર્ડર અપાયા. પણ જ્યારે આપણે ઉદ્ઘાટન થયું ત્યારે કેટલાક મશીનરીઓ છે એને આવતા ખૂબ વાર લાગી હતી કોરોના કાળ દરમિયાન. જે અત્યારે કેથ લેબ જે અત્યારે આધુનિક જે લેબ કહેવાય છે એનું આ કે પટેલ હોસ્પિટલ મધ્યે આજે ઇન્સ્ટોલ થઈ છે. અને એમનું જે દાન જે છે એ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા 5 કરોડના ખર્ચે નરનારાયણ કેથ લેબનું જે નામકરણથી આજે કેટલેક છે એ જનતા માટે લોકાર્પણ કરવામાં આવશે. અને ટોટલ મિલાવીને આમ જોઈએ તો આખો જે વિભાગ છે હૃદયરોગ વિભાગનો લગભગ 6 કરોડના ખર્ચે આ વિભાગ આખો તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી આધુનિક મશીન વસાવવાથી જે હૃદયરોગના જે નિદાનો છે એ પરફેક્ટ થશે. સીટી સ્કેન જે એનજીઓ કહેવાય છે એ પણ અહીંયાથી થશે, જેનાથી ખૂબ જનતાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. હું શ્રી કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સીઈઓ તરીકે ફરજ બજાવું છું. આપણે જે નવી કેથલેબ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એ ફિલિપ્સની અજુરાઓ ફાઇલ કરીને છે મોડલ. એમાં કેવું છે, FFR AFR કરીને ડિફરન્ટ ટાઈપની ટેકનોલોજી ઇન્વોલ્વ છે. આનાથી શું ફાયદો થશે કે કચ્છના જે આજુબાજુના ભુજના જે ગામડાનાથી કે કચ્છ સિટીમાં અહીંયા ભુજ સિટીમાં જે પણ લોકો છે એમને હવે બહાર સિટીમાં દૂર ટ્રાવેલ કરીને જવાની જરૂર પડશે નહીં. અહીંયા કેવું છે, ઘણીવાર જ્યારે કોઈને બાયપાસ કે એટેક આવેલું હોય છે તો એટેકમાં ઘણીવાર એવું થાય કે 60-70% બ્લોક હોય તો આપણને એક્ઝેક્ટ સિનેરિયો સાદી કેથલેબમાં ખબર પડતી નથી. જ્યારે આધુનિક કેથલેબમાં કેવું હોય છે, તમે એક્ઝેક્ટ ખબર પડી જાય કે આ 60-70% કેવી રીતે છે, ત્યાં સ્ટેન્ટિંગ કરવાની જરૂર છે કે નહીં, એ પણ પ્રોગ્રામિંગ દ્વારા આપણને ખબર પડશે કે ભાઈ છે કે નથી. જો નથી તો એ દવાથી આવી જશે અને છે તો આપણે ત્યારે એ જ ટાઈમ પર સ્ટેન્ટિંગ કરી શકશું. જે ઇમરજન્સી હોય તો ઇમરજન્સી, યુઝ્યુઅલી 60-70% ઇમરજન્સી હોતી નથી તો આપણે એ રીતે પ્લાન કરીને એમને પ્રોપર સ્ટેન્ટિંગ કરીશું. આવી રીતે આપણે લોકોની લાઈફ સેવ કરી શકું. આનાથી કેવું છે કે કચ્છના લોકોને વધુ આધુનિક અને મોર એડવાન્સ ટેકનોલોજીની આપણને કેથલેબ મળી રહેશે. મેરું મેરામણ અને મરુભૂમિ, જ્યાં ત્રણેયનો સંગમ હોય એવો કચ્છ. અને કચ્છ માટે તો કહેવાય જ છે કે મીઠો અસાંજો કચ્છ ને મીઠા અસાંજા માડુ, મીઠો અસાંજો કચ્છ ને મીઠા અસાંજા માડુ, મીઠી અસાંજી માની ને મીઠી અસાંજી વાણી. એવા કચ્છ જિલ્લાના લાખેણા લખપત તાલુકાના દોલતપર ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીની હું બામ્બણિયા જાગૃતિ કાનજીભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી KGBEમાં ડિજિટલ શિક્ષણ માટે સરકારશ્રીના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ દ્વારા ભણાવવામાં આવે છે અને ટેબ્લેટની સુવિધા પણ મળેલ છે, જેમાં અમે જીશાળા એપ અને દીક્ષા પોર્ટલ દ્વારા ભણીએ છીએ. અમારી ભોજન વિશેની વાત કહું તો સ્ટેટના મેન્યુ મુજબ અલગ અલગ વાનગીઓ તેમજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર મળે છે. અમારી KGBE અન્વયે વિવિધ પ્રકારની સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ પણ થાય છે, જેમ કે ક્રિકેટ, ખોખો,
કબડ્ડી, બેડમિન્ટન, દોડાકૂદ જેવી વિવિધ રમતો રમાડવામાં આવે છે અને યોગા અને કસરત પણ કરાવવામાં આવે છે. અમે જુડો, કરાટે અને ખોખોમાં જિલ્લા અને રાજ્ય લેવલ સુધી જઈ આવ્યા છીએ અને નંબર પણ લઈ આવ્યા છીએ. અમે ખેલ મહાકુંભમાં ભાગ લઈએ છીએ અને અમારી કેજીબીવીનું ગૌરવ વધારીએ છીએ. અમારી કેજીબીવીની હોસ્ટેલમાં રહેવાની સુવિધાની વાત કરું તો સરસ મજાના બેડ, ચાદર, તકિયા, રજાઈ વગેરે જેવી વસ્તુઓ જે ખાનગી શાળાઓમાં ફી ભરીને પણ ન મળે તેવી સરકાર તરફથી અહીં વિનામૂલ્યે મળે છે. શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ ભલો ને મુજો કછડો બારે માસ. આટલી બધી સરસ વ્યવસ્થાઓ અમારા રણ વિસ્તારની દીકરીઓને આપવા માટે હું ગુજરાત સરકાર અને મોદી સાહેબનો દિલથી આભાર માનું છું. તડે ભલે હણે અચી જા.